અંકલેશ્વરના પત્રકારે 14 દિવસ ઘરમાં જ ક્વોરન્ટાઇન થઈ ડોક્ટરની સલાહ લઈને કોરોના સામે જંગ જીતી. હાલ દિન પ્રતિદિન ભરૂચ જિલ્લાની અંદર કોરોના વાયરસની સંખ્યામાં ખૂબ માત્રામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોના દર્દી સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના પત્રકાર વિનોદભાઈ મનહરભાઈ પટેલનો 14 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ જવાની જગ્યાએ ઘરે રહીને જ કોરોના સામે લડવાનું નક્કી કર્યું અને ડૉક્ટરની સલાહથી ઘરે જ રહીને 14 દિવસ બાદ કોરોના વાયરસની ગંભીર બીમારી સામે જંગ જીતી હતી. ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા ફૂલહાર કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હા નમસ્કાર મિત્રો, આઠ તારીખે જે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેની અંદર મારો કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરોની સલાહથી અને લોકોની સલાહથી હોસ્પિટલ જવાની જગ્યાએ ઘરે જ હોમ ક્વોરન્ટાઇન થઈને જે મારું પોતાનું ઘર છે એનાથી એક દૂર જે મારું ઘર છે બીજું ત્યાં જ રહીને મેં 14 દિવસ સુધી ડૉક્ટરોની સલાહ મુજબ જે દવા લીધી છે અને કોરોનાનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ જે ડૉક્ટરે મને કીધું હતું તે પ્રકારની તમામ પ્રકારની દવાઓ કરી અને ઘરે જ મેં સારો થયો છું અને આજે બધી જ રીતે મને શરીર તકે બી હમણાં કમ્પ્લીટ છે અને બધી જ રીતને મારું સ્વાસ્થ્ય સારું છે અને તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરવા માગું છું અને ખાસ કરીને હું મારા ઘર પરિવારનો આભાર વ્યક્ત કરવા માગું છું જેમણે મારી સેવા કરી અને મારી સાથે દૂર રહીને પણ મારી સાથે નજીક રહ્યા તેવું લાગ્યું અને ખાસ કરીને અમારા જે ભાઈબંધ મિત્રો છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો છે તે તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું જેઓએ મને કોરોના પોઝિટિવ હોવા છતાં પણ મારી સાથે દૂરથી રહીને પણ મને મદદ કરી છે અને કોરોનાને હરાવવા માટે એમને ખૂબ મહેનત કરી છે મારી સાથે અને આજે 14 દિવસ બાદ સંપૂર્ણ રીતે હું સ્વસ્થ છું અને ફરી એકવાર ગામની અંદર જે પણ લોકોને મુસીબત પડે તમામ લોકોને મદદ કરીશ અને ફરી એકવાર હું તમામ લોકોને તમામ વડીલોને અને ભગવાનને પણ હું એક પ્રાર્થના કરું છું કે જે પ્રકારનું મને સ્વસ્થ કર્યો છે તે રીતના જે પણ કોરોના પોઝિટિવ દર્દી છે તમામ લોકોનો સાથ આપે અને તે લોકો પણ સારા થઈ જાય અને તમામ જે પણ દર્દીઓ છે તે તમામ લોકોના પરિવાર સાથે પણ એ પ્રકારનો કોઈ વર્તાવ નહીં કરે જેથી કરીને તેમનું મનોબળ તૂટે અને તમામ લોકોએ ભેગા મળીને ભારતની અંદરથી કોરોનાને મુક્ત કરવાનો છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.